ક્યારેક આપણે ભગવાનને જીવતા કરચલા ચડતા જોયા છે અને ક્યારેક મરી ગયેલા લોકોની ઈચ્છા એમના મરી ગયા બાદ પૂરી થતા જોઈ છે ખરી? નથી ને? તો ચાલો અમે આપને લઈ જઈએ છીએ ગુજરાતના સુરત શહેરમાં, જ્યાં એક એવું ગામ જોવા મળ્યું જેની આપ કલ્પના પણ નહીં કરી શકો. સુરતમાં ભગવાન શિવને ભક્તો મનોકામના પૂરી થતા વર્ષમાં એકવાર જીવતા કરચલા ચડાવે છે અને આજના દિવસે સ્મશાન ઘાટ પર મૃત્યુ પામનારના પરિવારજનો મરનારની ઈચ્છા અનુસાર તેની મનગમતી ખાવાની અને પીવાની વસ્તુ અર્પણ કરે છે, તેથી તેની આત્માને શાંતિ મળી શકે. સુરતમાં રુંધનાથ મહાદેવ મંદિરમાં ભગવાન શિવને ફુલહારની જગ્યા પર જીવતા કરચલા ચડાવવામાં આવે છે. રુંધનાથ મહાદેવ નામના આ મંદિરમાં આ દિવસે અનેક લોકો દર્શને પણ આવતા હોય, જે શારીરિક રૂપથી કોઈ બીમારીથી પીડાતા હોય, અથવા ખાસ એવા લોકો જે કાનની બીમારીથી વધુ પીડાતા હોય એવા લોકો વધુ આવે છે. આ દિવસે શિવલિંગ પર જીવતા કરચલા લોકો ચડાવે છે અને એમની મનોકામના પણ પૂરી કરે છે. કેટલાક ભક્તો ભગવાન પાસે પોતાની મનોકામના પૂરી થાય તેની મન્નત માંગવા આવે છે. દેશના મંદિરોમાં ફૂલહાર ચડતા જોયા હશે, પણ જીવતા કરચલા તમે પહેલીવાર જોયા હશે. આ મંદિર ખાસ દેશનું પહેલું મંદિર હશે જેમાં ભગવાનને ખુશ કરવા માટે જીવતા કરચલા ચડાવવા પડે છે. અને હવે આ ભક્તોની શ્રદ્ધા કે પછી અંધશ્રદ્ધા તેનો અંદાજો તમે લોકો જ લગાવી શકો છો. સુરતના રુંધનાથ શિવ મંદિર પર કરચલા ચડાવવાની પરંપરા વર્ષો જૂની છે. કરચલા ચડાવી પોતાની મનોકામના ભગવાન પાસે પૂરી કરવા પાછળ એક કથા પણ છે. આ મંદિરમાં ભગવાન રામે શિવજીની આરાધના પોતાના વનવાસ દરમિયાન કરી હતી. આ દરમિયાન આ મંદિરનું અસ્તિત્વ પણ છે. કહેવામાં આવે છે કે આદિકાળ મંદિરની જગ્યા પર સમૃદ્ધ હતો. તે સમયે એક એવી ઘટના બની, ત્યારથી આજ સુધી કરચલા ચઢાવવાની માન્યતા ચાલી આવે છે. આજ તાપીના તટ પર આવેલું શ્રી રામનાથ ગેલા મહાદેવ પોષવડ એકાદશીની સાલગીરીના નિમિત્તે આજે કરચલાની માન્યતા લેવામાં બી આવે છે, ને જે લોકોને કાનમાં રસી થતા હોય એ માન્યતા લઈ બી છે, ને જેની માન્યતા લીધેલી હોય એ પૂર્ણ બી કરે છે. મારી મમ્મી પપ્પા, મારા જીજાજી ને મારા સારા માટે, એના માટે અમે અહીંયા આવ્યા છે. હવે એના માટે આવ્યા કે અમે છે ને આ વિધિ દર વર્ષે અમે કરીએ છીએ, કે એના માટે અમે દારૂ મૂક્યું છે, મિરાજ મૂક્યું છે, તમાકુ આપણે બીડી મૂકી છે, પછી દૂધ ચડાવ્યું છે, પછી દેવી. તો સાથે જ આજ મંદિરની નજીક આવેલ રામઘેલા નામના સ્મશાન ઘાટમાં મૃત્યુ પામેલા લોકોની આત્માની શાંતિ માટે તેમના સ્વજન આજના દિવસે સ્મશાન ઘાટમાં તેમની ચિતાની અંતિમ ક્રિયા કરી હતી અને તે જગ્યા પર આવીને પૂજા પાઠ કરે છે અને મૃતકની પાસેની વસ્તુ અર્પણ કરે છે. જેમ કે મરનાર બીડી, સિગરેટ, દારૂ પીવાનો શોખીન હોય કે પછી ખાવાની કોઈક વસ્તુનું શોખીન હોય તો મૃતકના પરિવારજનો સ્મશાન ઘાટ પર આવીને અર્પણ કરતા હોય. લોકોની માન્યતા છે કે આ દિવસે મૃતકની પસંદગીની કોઈક વસ્તુ અર્પણ કરવામાં આવે તો તેમની આત્માને શાંતિ મળે છે. અહીં શ્રદ્ધા કહેવાય કે અંધશ્રદ્ધા એ પણ મોટો સવાલ છે. મારી મમ્મી માટે છે ને અમે મિરાજ ને વિમલ ચડાવ્યું છે, જીજા માટે ને પપ્પા માટે જરાક દારૂ ચડાવ્યો છે, ને એ લોકો બીરી પણ અમુક સમય પીતા એટલે બીરી બી મૂકી છે. હા, ને અમુક નાસ્તો એવું મૂક્યો છે કે ચિકન એવું મચ્છી તો મુકાઈ ને એટલે એવું ખાટા બી અટાટો મુકાઈ મુકાઈ. આમ તો દેશ પ્રગતિ કરી રહ્યો છે, એમાં પણ ગુજરાત દેશમાં વિકાસ મોડલ તરીકે દેખાઈ આવે છે. એવામાં ગુજરાતનું યોગદાન મહત્વનું બની જાય, પણ આજ રાજ્યમાં ભગવાનને જીવતા કરચલા અને મૃતકોને એમની મનપસંદ વસ્તુ અર્પણ કરી લોકો અંધશ્રદ્ધાને જન્મ જરૂર આપી રહ્યા છે. પરંતુ એ વાત અલગ છે કે માન્યતા માત્ર થોડા જ લોકોની છે. અમારી દાદી ગુજર ગઈ હતી, તો દાદી ગુજરને કે બાદ યહી હમને અંતિમ સંસ્કાર કિયા થા ઉનકા, તો ઉનકી જો પસંદગી ચીજે થી વો હમ યહાં પે ઉનકે લિયે લેકે આયે થે, જહાં ઉનકા અંતિમ સંસ્કાર હો વહાં પે રખી, ઉનકો પૂજા કી ઉસકે બારે મેં ઓર પ્રાર્થના કી કી ઉનકી આત્મા કો શાંતિ મિલે. અક્ષય વાઢેર, D9 ન્યૂઝ, સુરત.